વિશેષ સત્તાઓ ભોગવે છે. એવી રીતે રાજ્યના મુખ્ય પ્રધાન અને એનું પ્રધાનમંડળ છે એ જે વધારે સત્તા ભોગવે છે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. ભારતના બંધારણની અંદર આપણે જે ન્યાયતંત્ર છે એ કારોબારીથી સ્વતંત્ર છે, કારોબારી સાથે જોડાયેલું નથી. એટલે ભારતનું જે ન્યાયતંત્ર છે એ નિષ્પક્ષ છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ કાયદાની બાબતમાં કે કાંઈ પણ થાય તો એનું સમાધાન કરાવવાનું કામ છે એ ન્યાયતંત્ર છે અને કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણમાં સુધારા, આખું બંધારણ છે એ પરિવર્તનશીલ છે, એમાં સમય અને સંજોગ અનુસાર ફેરફારો કરી શકાય છે. પણ આ ફેરફારો કરવા માટે એની ત્રણ કલમો છે. આ ત્રણ કલમ પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ. એકમાં કે બંને ગૃહના હાજર સભ્યોની સાદી બહુમતીથી અમુક બાબતમાં ફેરફાર કરી શકાય છે. બીજું તો કે બંને ધારાગૃહના સભ્યોની બહુમતી તથા વિધાન અમુક ટકા રાજ્યોની સહમતી અથવા વિધાનસભાની મંજૂરીથી ફેરફાર કરી શકાય છે. બે તૃતીયાંશ બહુમતીથી ફેરફાર કરી શકાય છે. ત્રીજું છે એમાં અમુક બે ગૃહોની બે તૃતીયાંશ બહુમતી સિવાય રાજ્યની વિધાનસભાની મંજૂરી પણ હોવી જોઈએ ત્યારે એમાં સુધારો કરી શકાય છે. સાર્વત્રિક મુક્ત મતાધિકાર, તો કે ભારતમાં બંધારણની અંદર વ્યક્તિને સાર્વત્રિક મુક્ત હોય મતાધિકાર આપી રાજકીય સમાનતા સ્થાપવાની પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતની કોઈ પણ 18 વર્ષની ઉપરની વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ, શિક્ષણ, ગરીબ, તરંગ કોઈ પણ જાતના ભેદભાવ વિના મત આપી શકે છે. એટલે પુખ્ત મતાધિકાર આપવામાં આવ્યો છે. ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાય. ભારતના બંધારણની અંદર ભારત દેશ બિન સાંપ્રદાયિક છે, એટલે ધર્મનિરપેક્ષ. ભારતમાં વસતા કોઈ પણ લોકો છે એને એની પસંદગીનો ધર્મ પાળવાનો છૂટ આપવામાં આવી છે. રાજ્યને કોઈ પણ જાતનો ધર્મ હોતો નથી. ધાર્મિક કોઈ પણ ધર્મની બાબતમાં રાજ્ય માથું મારતી નથી અથવા હસ્તક્ષેપ કરતી નથી. એટલે ધાર્મિક બાબતોમાં ભારત છે વ્યક્તિ છે એ પોતાના આસ્થા અને શ્રદ્ધા હોય એ ધર્મ અને સંપ્રદાયને પાળી શકે છે અને એનો પ્રચાર પ્રસાર કરી શકે છે. અદાલતી સમીક્ષા, હવે આપણું સમય તંત્ર છે એમાં કે સંઘ સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદાની બાબત કે કોઈ પણ બાબતમાં જો બે વચ્ચે ટકરાવ થાય તો એનો નિર્ણય અથવા એનો નિર્ણય લઈ આવવાનું અથવા તો એને સમાધાન કરી આપવાનું કામ છે એ આપણી સર્વોચ્ચ અદાલતનું છે. જે અદાલત છે એ કામ કરે છે. કાયદાઓ અદાલતની સમીક્ષાની અંદર સરકારોએ જે કાયદાઓ જોયા હોય કે આદેશો બહાર પાડ્યા હોય કે વટહુકમો કે અદાલતી ચુકાદાઓ હોય એને વ્યક્તિ છે અદાલત છે એને સમાધાન કરી આપે છે. મૂળભૂત હકો અને ફરજો, ભારતના બંધારણની અંદર દેશના નાગરિકોને મૂળભૂત વ્યક્તિના સર્વોત્તમથી વિકાસ, દેશના વિકાસ અને સ્વતંત્રતા માટે મૂળભૂત હકોને આપવામાં આવ્યા છે. હકોની સાથે વ્યક્તિની ફરજો પણ એમાં છે. એટલે વ્યક્તિએ દેશ પ્રત્યે ફરજો બજાવવાની હોય છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, દરેક રાજ્યને પોતાના રાજ્યને લોકોની રક્ષા અને સલામતી માટે
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ માર્ગદર્શન આપે છે કલ્યાણ રાજ્ય બનાવવા માટે. એટલે બંધારણની અંદર રાજ્યના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. હવે આપણા બંધારણની અંદર પછાત વર્ગો માટે ખાસ વ્યવસ્થા અથવા તો જોગવાઈ કરવામાં આવી છે. પછાત વર્ગના લોકોને અથવા વિદ્યાર્થીઓને નોકરીમાં અને શિક્ષણમાં એના માટે અનામત કોટાઓ રાખવામાં આવ્યા છે, જેથી કરી એ સૌની હારે પ્રવાહમાં ભળી જાય એ માટે એને આ રક્ષણ આપવામાં આવ્યું છે. એને હકારાત્મક રક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભારતના બંધારણમાં આવી આ પછાત વર્ગના વિદ્યાર્થીઓને સરકાર શિષ્યવૃત્તિ આપે છે, ફી માફી આવી અનેક સવલતો આપે છે. અને રાજ્યસભા વિધાનસભા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એને અમુક ટકા પ્રતિનિધિત્વ આપી અને રાજકીય સમાનતા પ્રાપ્ત કરવાના પ્રયાસો આમાં કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. હવે પછી આગળ બીજું